નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં વાણિજ્ય વ્યવહાર સંચાલનના વર્ગખંડમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હું મારો પરિચય આપીશ. મારું નામ પટેલ સૃષ્ટિ વિષ્ણુભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ બેંક એજ્યુકેશનનો મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? મારું નામ દેસાઈ કાજલ છે. તમારો શું શોખ છે? મને પુસ્તકો વાંચવાનો અને રસોઈ બનાવવાનો શોખ છે. તમે કયા ગામથી આવો છો? તમારા પિતાનું નામ શું છે? હું તમને એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરતો શીખવાડીશ. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર એક દેશ માણસ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે બીજા ઉપર આધાર રાખે છે. જેવી રીતે એક દેશ બીજા દેશની આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે ઉપયોગ થાય છે. જેવી રીતે કે આપણે કોઈ દેશમાં માલ મોકલવો હોય તો એક દેશને બીજા દેશનો ઉપયોગ કરવો પડે છે. જેવી રીતે કે હવાઈ માર્ગ જળ માર્ગ જેવોનો ઉપયોગ થાય છે. જ્યારે કે એક દેશની માંગ વધારે હોય ત્યારે બીજા દેશને પુરવઠો વધારે હોય ત્યારે એની માંગમાં આપણે ઉપયોગ કરતા છે. તેવી રીતે આપણે આંતરરાષ્ટ્રીય એક દેશમાં માંગ વધારે હોય તો બીજા દેશમાં આપણે ઉપયોગ કરતા હોય છે. દેવા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. જેવી રીતે કે એક જ દેશ, જેવી રીતે કે અમેરિકા હોય તો એમનો આપણે માંગ વધારે હોય એમનો, તો આપણો પુરવઠો હોય તો એમને આપણે આપી શકીએ છીએ. આવા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર પણ કહે છે. આંતરરાષ્ટ્રીય જે દેશમાં પેદાશ અને વિનિમય થતો હોય તેવા વેપારને વિદેશ વેપાર પણ કહેવામાં આવે છે. આ પરથી હું તમને થોડા પ્રશ્નો પૂછી તમે મારા જવાબનો સાચો ઉત્તર આપવા પ્રયત્ન કરજો. બે દેશો વચ્ચે થતો વેપારને શું કહેવામાં આવે છે? બોલો કાજલભાઈ. બે દેશો વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વેપારને વેપાર તરીકે ઓળખવામાં આવે છે. બોલો કાજલભાઈ. આંતરરાષ્ટ્રીય વેપારને વિદેશ વેપાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વેપાર નું ઉદાહરણ આપો. જમીનભાઈ બોલો. ભૌગોલિક સીમાની અંદર થતા વેપારને વેપાર કહેવામાં આવે છે.
તો આપણે એ પ્રમાણે એ શીખવાનું છે કે આંતરિક વેપારનો એકમ શીખ્યા. તમને મને સાથ સહકાર આપ્યો બધા, થેન્ક યુ.